ધર્મનો ધાર્મિક માસ એટલે કે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં શિવ ભક્તો દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના તેમજ આરાધના કરી દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે દરેક શિવાલયમાં શિવ ભક્તોની ભીડ જોવા મળતી હશે. આજે અમારી એનએસ ગુજરાત ન્યૂઝ ચેનલની ટીમ અમારા આ ખાસ અહેવાલમાં આપને લઈ જઈ રહી છે બારડોલીથી 3 કિલોમીટર દૂર ખાલી ગામે બિરાજમાન કેદારેશ્વર મહાદેવના અનોખા શિવાલય. બારડોલીથી 3 કિલોમીટર દૂર ખલી ગામે દેવોના દેવ કેદારેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ શિવાલય સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. ખલી ગામ કે જે સ્થાન અસલ જંગલની છવાડાનો ગૌચર વિભાગ હતો, અહીં આજુબાજુ રહેતા લોકો દ્વારા નિયમિત ઢોર ચરાવવા લવાતા હતા. તે સમયે કોઈ એક ગાય એક સ્થાને ઊભી રહી પોતાના દૂધની શેર છોડતી હતી, જેના કારણે ગાયનું દૂધ ઘરે ઓછું નીકળતું. આ અંગે ગાયના માલિક દ્વારા તપાસ કરાતા હકીકત સામે આવી હતી. બીજી તરફ સાક્ષાત શિવજીએ સપનામાં આવી એ જગ્યાએ ખનન કરી શિવલિંગ બહાર કાઢવાની પ્રેરણા આપી અને આ સ્થાને બન્યું દેવોના દેવ કેદારેશ્વર મહાદેવનું સ્થાનક. સ્વયંભૂ પ્રકટ થયેલા લિંગની સાથે ચમત્કારી 7 જેટલા ચરુ પણ નીકળ્યા હતા અને આ સાથે 7 ચરુ સમયની સાથે કેદારનાથના ભક્તોને ત્યાં લક્ષ્મી સ્વરૂપે જતા રહે છે અને મંદિરેથી અલુપ્ત થઈ જાય છે. કેદારેશ્વર મહાદેવ આજે આશરે 800 થી 1000 વર્ષ પુરાણું છે. દરેક ભક્તજનોનો માટે એક આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરેક ભક્તજનો પોતાની મનોકામના પરિપૂર્ણ કરવા માટે શ્રાવણ માસમાં અહીં પધારે છે. આશરે આટલા 800 થી 1000 વર્ષ પુરાણું મંદિર હોવાથી એનું શિવલિંગ વર્ષો પહેલાં અહીં દૂધ બાજુના ગામના ગોવાળિયાની દૂધ ગાય અહીં આવતી હતી અને તેનું ગાય દૂધ અહીં સ્ખલન થઈ જતું હતું. જ્યારે અહીં ખનન કરવામાં આવતા શિવલિંગનું પ્રાગટ્ય થયું અને એ શિવલિંગ સાથે 7 ચરુઓનો પણ નીકળ્યા અને 7 ચરુઓ ધીમે ધીમે આજે વર્ષોથી દરેક મનોકામના પરિપૂર્ણ કરતાં કરતાં એક ચરુ અત્યારે હાલમાં હતો અને ભીમ 11મા દિવસે એ ચરુ પણ કોઈ ભક્તજનના દર્શન માટે અદ્રશ્ય થઈ ગયો. પૌરાણિક તીર્થધામ કે જ્યાં પ્રવેશતાની સાથે જ સાક્ષાત દેવાદિદેવ મહાદેવના ચરણોમાં આવ્યાનો એક ઉમદા અહેસાસ થાય છે. કેદારેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરની મુલાકાત જ્યારે શ્રી અભિરામજી ત્યાગી મહારાજે લીધી ત્યારે આ મંદિરની પવિત્રતાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ભાવ વિભોર બની તેમણે જણાવ્યું હતું કે કેદારેશ્વર દાદાના દર્શન કરી મારું જીવન ધન્ય થયું છે અને સાક્ષાત હિમાલયના કેદારનાથના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ વ્યક્ત કરી હતી. જય મહાદેવ. આ કેદારનાથનું મંદિર બહુ જ પુરાણિક ને બહુ જ જૂનું મંદિર છે ને આ મંદિરમાં દર્શન કરવા આવનાર દરેક ભાવિક ભક્તોના દરેક કાર્ય પૂરા થાય છે. વધુમાં અમારી જાણ મુજબ આ કેદારનાથ મંદિરમાં શ્રી સદગુરુદેવ અભિરામદાસજી ત્યાગી દર્શન કરવા આવેલા ને ત્યારે એમણે એવું ઉલ્લેખ કરેલો કે ભાઈ આ મંદિરમાં જે કેદારનાથ મંદિરના દર્શન કરીએ છીએ એવી અમને અનુભૂતિ થાય છે. એટલે આ મંદિર બહુ જૂનું અને પુરાણું મંદિર છે એ ભાવિક ભક્તોને દરેક કાર્યો પૂરા થાય છે. એવું કહેવાય છે કે બારડોલીમાં કેદારેશ્વર મહાદેવ, સુરતના કતાર ગામ ખાતે કંતારેશ્વર મહાદેવ, વ્યારા બાલપુર ખાતે કદમેશ્વર મહાદેવ, પેરાહરુણા ખાતે કપિલેશ્વર મહાદેવ તેમજ કણાવ ખાતે કરણેશ્વર મહાદેવ એમાં 5 ભાઈઓ બિરાજમાન છે. તો હિન્દુઓના ધાર્મિક માસ એવા શ્રાવણ માસમાં 5 ભાઈઓની પરિક્રમા અને દર્શન માત્રથી મનુષ્ય જીવન ધન્ય થઈ જાય છે અને એ શિવભક્ત પર સાક્ષાત દેવોના દેવ મહાદેવની હંમેશા કૃપા બની રહેશે. કેદારેશ્વર મહાદેવના પવિત્ર ધામનું રાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. આપણા દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના દેહવિલય બાદ એમના અસ્થિ વિસર્જન સમગ્ર દેશમાં અલગ અલગ સ્થાનોએ પવિત્ર નદીઓમાં કરવામાં આવ્યા હતા, જેમાં બારડોલીને પણ એક અસ્થિ કુંભ કેદારેશ્વર નજીકથી પસાર થતી મીંડોળા નદીમાં વિસર્જિત કરવા માટે મળ્યું હતું. નમસ્તે, હું ગુણવંતભાઈ બલભાઈ પટેલ શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી છું અને છેલ્લા 11-12 વર્ષથી ઉપપ્રમુખનું પદ નિભાવું છું. આ મંદિર એક બહુ પૌરાણિક મંદિર છે અને અહીં લોકો દૂર દૂરથી ભક્તોજનો દર્શનાર્થે આવે છે, એમની દાદા મનોકામના પરિપૂર્ણ કરે છે. આ મંદિર એક એવું છે કે જે બારડોલીથી 3 કિલોમીટર પર દૂર આવેલું છે અને અહીંયા એ મીંડોળા નદી યાને કે મંદાકિની નદીના નામે ઓળખાય છે. આ અહીંનો એક ઇતિહાસ પણ છે કે જે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું દુઃખદ અવસાન બાદ
અસ્થિકુંભ એક બારડોલી મુકામે પણ આવેલો અને એ અસ્થિ વિસર્જન માટેનું એવું નક્કી કરવામાં આવેલું કે ભાઈ આ અસ્થિ વિસર્જન આપણે કેદારેશ્વર મહાદેવના સ્થાનમાં મંદાકિની નદી આવેલી છે એમના આપણે અર્પણ કરવાનું. તો લોકો ત્યાં તે વખતના સ્વતંત્ર સૈનિકો પણ રામધૂન કરતા આવેલા અને અહીંયા મંદાકિની નદીમાં એમનું અસ્થિ વિસર્જન કરેલું. અહીં લોકો ભક્તજનો શ્રાવણ માસ દરમિયાન દૂર દૂરથી આવે છે અને એમને પ્રસાદીનું વિતરણ પણ અમે સવારના ટાઈમમાં કરીએ છીએ અને લોકો આનંદ માણે છે. મારું નામ હરેશભાઈ, હું અહીંયા કેદારેશ્વર મહાદેવ મંદિરના અહીંયા ઘણા સમયથી વહીવટ સાથે જોડાયેલો છું અને એક મંદિરની પૌરાણિક કથા ઇતિહાસ જે કહે છે કે શિવાજી મહારાજ જ્યારે પણ સુરત જતા ત્યારે અહીંયા સુરત પર ચઢાઈ કરતા ત્યારે અહીંયા અભિષેક મહાદેવ પર અભિષેક કરીને પછી જ એ યુદ્ધ માટે અહીંયાથી જતા, આવી એક પૌરાણિક કથા એક આની સાથે સંકળાયેલી છે. છત્રપતિ શિવાજી મહારાજ પણ આજ રસ્તેથી સુરત પર ચઢાઈ કરવા જતા હતા. તેઓએ પણ શ્રી કેદારેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી અને પવિત્ર મંદિરના શિખરે સ્વયં ભગવી ધજા ચડાવીને સાક્ષાત દેવોના દેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યાનું કહેવાય છે. અતિ રમણીય અને કલ્પનાથી વિશેષ એવા કેદારેશ્વર મહાદેવના મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને બિરાજરાલ દેવોના દેવ મહાદેવ તેમના શરણે આવતા દરેક ભાવિક ભક્તોની મનોકામના હર હંમેશ પૂર્ણ કરે છે. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. હું શીલા રાઠોડ બારડોલીથી આવું છું. અહીંયા કેદારેશ્વર દાદાનું પુરાણું મંદિર છે, અહીંયા વર્ષોથી અમે આવ્યા છીએ. અહીંયા અમારી મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા શિવજીનો અમને સાક્ષાત્કાર થાય છે, જાણે સ્વયંભૂ શિવજી અહીંયા બિરાજમાન હોય એવો અનુભૂતિ થાય છે. અમારી મનોકામના પૂર્ણ થાય છે અને અમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થાય છે, તેથી અમે કાયમ અને અચૂક પણ દર્શનાર્થે આવ્યા જ છીએ. અહીંયા અંકલેશ્વરથી આવ્યા છીએ, છેલ્લા 12 વર્ષથી અમે આવ્યા છીએ આ 5 મહાદેવના દર્શન કરવા માટે. અમને એમની પર 5 ભાઈઓ મહાદેવના એમની પર ખૂબ શ્રદ્ધા છે, વિશ્વાસ છે. ને અમે દર વર્ષે આવીએ જીવીએ ત્યાં સુધી અમે આવીશું. ને અમને અહીંયા શાંતિ લાગે છે ને સારી અનુભૂતિ થાય છે. મારું નામ છાયા પંડ્યા છે, હું બારડોલીની રહેવાસી છું અને અમે અહીંયા કંઈ પણ શુભ કામ કરીએ છીએ ત્યારે અહીંયા આવીએ છીએ કેદારેશ્વર મંદિર અને અમારું કામ પૂર્ણ થાય છે. કેદારેશ્વર મહાદેવ ને પ્રાર્થના કરે છે કે આપ સૌ ભાવિક ભક્તોનું કલ્યાણ કરશો. નમસ્કાર.